જેમને અનુભવ છે એમને ખબર છે કે એક નોટિસ આપવી પડે એક મહિનાની. તો નોટિસ એમણે એક મહિનાની નોટિસ આપીને એક મહિના પછી લગ્ન છે એવું કર્યું. અશોકકુમારનું એ રજિસ્ટર ઓફ પ્રોપર્ટીઝની ઓફિસ બાજુમાં જ હતી એની, એટલે અશોકકુમારનું ત્યાં જવાનું થયું ને એમણે નોટિસ વાંચી કે કિશોરકુમાર ને રૂમાદેવી આ તારીખે લગ્ન કરવાના છે. તો ઘરે આવીને કિશોરકુમારને પૂછ્યું અશોકકુમારે, તારા લગ્ન છે આ રૂમાદેવી જોડે? ઉડાવ જવાબ કે ના મને કઈ ખબર નથી, કે નોટિસ વાંચીને આવ્યો હું. કે ના ના ના, ખોટું વાંચ્યું, તમારે વાંચવામાં કઈ ભૂલ થઈ છે. પણ ઘરના લોકો સમજી ગયા હતા કે કિશોરકુમાર પ્રણવવાનો છે. લગ્નની તારીખ નક્કી થઈ, ટાઈમ 4 વાગ્યાનો હતો. સવારે મદ્રાસમાં હતા, શૂટિંગ કરીને 11 વાગે 12 વાગે સાંતાક્રુઝ એરપોર્ટ ઉતર્યા. લગ્ન બાંદ્રામાં થવાના હતા. સાંતાક્રુઝથી નીકળ્યા, બાંદ્રા વટાવીને વરલી પોતાના ઘર તરફ જવા નીકળ્યા. દાદર ગયા, ત્યાંથી યુ ટર્ન માર્યો અને લગ્ન કર્યા. આ દરમિયાન એમની કેરિયરમાં એવું આવતું હતું કે જે સ્ટુડિયોમાં જાય ગાવા માટે તો એ કે તુમ્હારી આવાજ મેં વો બાત નહીં હૈ. એ વખતે સરખામણી રફી અને મુકેશની થતી હતી. તમે જુઓ ઇન્ડિયા એ વખતનું તો આપણે આઝાદ થયા હતા, 7-8 વર્ષ થયા હતા. સો વી વર વેરી ગભરાયેલા લોકો હતા આપણા એ વખતમાં. ને કિશોર જેવો ખુલ્લો અવાજ, જે આઝાદી બતાવે, એક ફ્રીડમ બતાવે, એવો અવાજ લોકોને ડાયજેસ્ટ થતો નહોતો. એટલે કિશોર નક્કી કર્યું કે હું દેવાનંદ અને મારા પિક્ચર સિવાય કોઈના માટે પ્લેબેક નહીં કરું. પણ એમને પહેલું સોલો હિટ મળ્યું, ફિલ્મિસ્તાનનું પિક્ચર હતું, સાહિરના શબ્દો, એસડી બર્મન. જેટલો ફાળો અશોક કુમારનો એના જીવનમાં છે એટલો એસડી વર્મનનો પણ ફાળો છે જ. અને આ પહેલા ગીતમાં લોકોને પહેલીવાર ફ્લુઅન્સી, ટોન, આઝાદી સંભળાય.